સ્વચ્છ સુરત સુંદર સુરતની વાતો વચ્ચે પાર્ટીના સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરના વિસ્તારમાં ઘણા દિવસોથી ડ્રેનેજમાંથી ગંદુ પાણી લોકોમાં રોષ જોવા મળ્યો હતો તો સાથે સાથે ઉનાળામાં કોરોનાને ધ્યાને લઈ મહામારી ફેલાવાનો પણ સ્થાનિકોમાં ભય સતાવી રહ્યો છે સુરત મહાનગરપાલિકાની હમણાં ચૂંટણી પૂર્ણ થઈ છે અને પદાધિકારીઓ નિમણૂક પણ કરાય છે તે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચૌદ કે જયના કોર્પોરેટર સુરત મનપાના ડેપ્યુટી મેયર પર છે ત્યાં ઘણા સમયથી ડ્રેનેજમાંથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે માતાવાડી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરની સામે છેલ્લા વીસ દિવસથી ગટ્ટરમાંથી ગંદુ પાણી બહાર આવ્યું છે વારંવાર સુરત મહાનગરપાલિકા એસએમસીમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કાર્યવાહી કરવામાં આવી નથી કે પછી અધિકારીઓ ચેકિંગ કરવા પણ આવ્યા નથી સમગ્ર રોડ પર ગટ્ટરના ગંદા પાણી ફરી વળ્યા જેને કારણે પાણી રોડ પર ફરી વળતાની સાથે તો સ્થાનિક લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે જો રોગચાળો ફેલાય તો જવાબદારી કોણ તેઓ પણ અહીંના સ્થાનિકો હાલ ગણગણી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ને સાથે આવી પાણીજન્ય બીમારી ફાટી નીકળશે તો શું થશે તે વાતાવરણ ઊભો ઉભો કરે તેમ છે ત્યારે હાલ તો આ સમસ્યાનો વહેલી તકે નિવેડો આવે તે ખાસ જરૂરી છે પ્રકાશ વાળા સાથે અઝર કુરેશી વેન્યુ